રાજકોટ યુગને કહેવામાં
શું કહેવામાં આવ્યું છે? તો કે રાજપૂત યુગ તરીકે ઓળખવામાં આવ્યું છે. હવે આટલું જાણવાનું કે રાજપૂત શબ્દનો અર્થ રાજપુત્ર કેવો થાય છે. રાજપૂત શબ્દ છે રાજપૂત, તેનો અર્થ રાજપુત્ર શું થાય છે? રાજપુત્ર. આવું કોના ઉપર? તો કે 14મી સદીના જે ભાટો હતા, એ ભાટોએ પોતાના પુસ્તકની અંદર કીધું છે કે રાજપુતોના 36 કુળો હતા. કેટલા કુળો હતા? રાજપુતોના 36 કુળો હતા. અલગ અલગ કુળના, એટલે કે 36 કુળના મેલ રાજપુતો છે એ ભારતની અંદર શાસન કરતા. આવું કોણે કીધું? 14મી સદીની અંદર જે ભાટચારો થઈ ગયા, ભાટો લોકો થઈ ગયા, તેમણે આવું કહેલું. હવે આપણે જોઈએ તો કે રાજપૂતો છે એની આટલી બધી પ્રશંસા કરીએ છીએ, તો આ રાજપૂતો છે એના ગુણો કેવા કેવા હતા? કેવા કેવા ગુણો હતા રાજપૂતો? રાજપૂતોના ગુણો તો એમાં પહેલું જોઈએ તો કે રાજપૂતો બહાદુર એટલે તેજીલા હતા. બહાદુર અને ટેકીલા હતા. પછી બહાદુર અને ટેકીલા એટલે કે યુદ્ધની અંદર કોઈ પણ પક્ષ હોય, આમ ગમે એવી સેના હોય, પોતાની માતૃભૂમિ પોતાના રાજ્યની રક્ષા કરવા માટે તેઓ તેની સાથે યુદ્ધ કરતા હતા. બહાદુર પણ હતા અને ટેકીલા હતા. એક વખત ટેક લઈ લીધી પછી જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી પોતે શાંતિથી બેસી શકે નહીં એવા માનનારા હતા. તમે જોયું હશે કે મહારાણા પ્રતાપ એ ટેક લીધી હતી કે જ્યાં સુધી હું ચિત્તોડને મુગલોની શાસનથી હિંદુઓથી મુક્ત નહીં કરાયો ત્યાં સુધી હું મલંગ પથારી ઉપર સુખને જેલે બધી છે. પોતે એના ઉપર સુતા રહેવા ટેકીલા હતા. ઘણી બધી ટેકો છે આપણે જોવા મળે છે. આપેલ વચન પ્રાણના ભોગે પણ પાડતા હતા, કે કોઈ પણ વચન આપેલ આપેલ વચન પ્રાણના ભોગે પણ પાડતા હતા. કોઈ વચન એની આપી દીધું, કોઈ પ્રાણ જાય તેમ છતાં પણ એ વચન છે એનું પાલન કરતા હતા. પછી દુશ્મનને પીઠ બતાવવા કરતા તેઓ મૃત્યુની પસંદગી કરતા હતા. દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુની પસંદ કરતા. યુદ્ધની અંદર દુશ્મનને પીઠ બતાવીને ભાગવું એના કરતા તેની સાથે લડાઈ કરી મૃત્યુ થઈ જવું, શહીદ થઈ જવું, આ ગુણો જોવા મળતા. અને વચન પાળવામાં તો પોતાનો જીવ ગયો જાય પણ તેનું વચન ખૂટે નહીં, ત્યાં વચન બચે એના માટે પોતાને પ્રાણની આહુતિ દેવી પડે તો પણ દેતા, આવા ગુણો રાજપૂતોની અંદર જોવા મળતા હતા. એના પછી આપણે આગળ જોઈએ, તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. બ્રાહ્મણોની રક્ષા કરતા હતા, નબળા લોકોની રક્ષા કરતા હતા, ગૌની ગાયોની રક્ષા કરવા વાળા હતા રાજપૂત શાસન પછીથી. એટલે ગૌ બ્રહ્મ પ્રતિપાલક હતા. શરણે આવ્યા કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. શરણે આવ્યા કોઈ પણ ભોગે રક્ષણ કરતા હતા. રાજપૂતોના ગુણો છે મિત્રો બધા, કે શરણે આવેલાને કોઈ પણ ભોગે એની શરણે કોઈ એવો પછી બધા દુશ્મન હોય પણ એનો જીવ બચાવવામાં પોતાને ભલે બીજા રાજ્યો સાથે યુદ્ધ કરવું પડે પણ એને સુરક્ષા આપી એનો જીવ બચાવવો એના માટે પોતાના પ્રાણનો બલિદાન આપી દેતા એ હતા આપણા ભારતના રાજપૂત. લડાઈમાં પણ અધર્મમાં ભાચકતા નહીં. હવે તેવી જ રીતે તેમની પત્ની એટલે કે રાજપૂતાણી હતી તે પણ નિડર અને એવી સાહસિક હતી કે જે
ત્યારે તેને તિલક લગાડી હસતા મુખે હૃદય આપતા આવી રાજપુત્ર અને સતત્વ નિડરતા અને સત્ય માટે પ્રાણીને પણ પરવા કરતી અને સતત્ય સતી એટલા માટે પ્રાણીને પણ પરવા કરતી. ઘણા બધા ઉદાહરણો મળ્યા છે. હમણાં એક પિક્ચર આવ્યો સારું પિક્ચર ગુજર પ્રતિહાર સામ્રાજ્યના ઉત્તર બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડ ના ચંદેલો માળવા પરમાર રાજ્ય અણહીલવાડ ચોલુ કેમેક સોલંકી રાજ્ય લાહોરનું ચેલી રાજ્ય સાપાભરીનું ચુમાળ રાજ્ય દક્ષિણ રાજ્ય સ્થાનમાં ગોહિલ રાજ્ય સ્થાપિત થયા હતા. ક્યાં ક્યાં રાજ્યો છે ઉદ્દેશ એ હું તમને અહીં લખી દઉં. તો ગુર્જર પ્રતિહાર વંશ જે છે એનું પતન થયું અને ત્યારબાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડના ચંદેલ બુંદેલખંડ તે સમય વિસ્તાર છે ભારતનો તે બુંદેલખંડ એના ચંદેલ રાજા ચંદેલ માળવાનું પરમાર રાજ્ય માળવાની અંદર પરમાર શાસન કરતા માળવાનો જે વિસ્તાર હતો તેના પરમાર રાજ્ય શાસન કરતા હતા. એના પછી અણહીલવાડનું ચોલુખી એટલે કે સોલંકી રાજ્ય અણહીલવાડ સોલંકી
જેમ ચોરીતું પણ કહેતા રાજ્ય ડાહાણ જેલી રાજ્ય ડાહાણ એમાં ચેદી રાજ્ય ચેદી વંશનું શાસન હતું ડાહાણ સાકંબરીનું ચૌહાણ રાજ્ય સાકંબરી દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયું હતું. તો જે બે મહારાજ્યો હતા એમાં ઉત્તર ભારતનું જે એક રાજ્ય હતું એમાંથી કેટલા રાજ્ય અલગ અલગ થયા? ના, એમાં કનોજનું ગઢવાલ રાજ્ય, ગઢવાલ અને ચંદન વંશના રાજા